નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ નામથી કોણ વાકેફ નથી. ગુજરાતના ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તેના માટે હવામાનને લગતી મહત્વની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ તો અંબાલાલે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાંથી પણ તેઓ ગુજરાત તથા દેશનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે ગાંધીનગરમાં રહેતા અંબાલાલ પટેલ કેમ છે એક ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ અને એ પણ જાણકારી આપી દઈએ કે આગામી દિવસોમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે. તો સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે પહેલી વખત ઓસ્ટ્રેલિયા નથી ગયા. આના પહેલાં પણ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને તેઓ ત્યાંથી ગુજરાત તથા ભારતને લગતી મહત્વની આગાહી કરતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગામી એક મહિના સુધી અત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પ્રવાસે છે. તેઓ ગત 31 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયા છે. તેમનો દીકરો ત્યાં રહે છે અને તેઓ અમુક વર્ષ ત્યાં દીકરાને મળવા માટે જતા હોય છે. અંબાલાલ પટેલના બે દીકરા અને એક દીકરી છે. એમાં એક દીકરો અને દીકરી બંને ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે બીજો દીકરો એ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને બિઝનેસ કરે છે. હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના દીકરાને મળવા માટે ગયા છે અને વેકેશનની મજા માણવા માટે ગયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમના દીકરા સાથે ત્યાં ફ્લાવરના ખેતરમાં લટાર મારી હતી અને આના ઉપરાંત અંબાલાલ પટેલે લાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બ્લડ ઓરેન્જના જ્યુસની પણ લિજ્જત માણી હતી. જોકે અંબાલાલ પટેલે ભારતના હવામાન અંગે મેલબોર્નથી પણ આગાહી કરી છે, જેમાં તેમણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના હવામાન પર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવવાના છે અને 7-12 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભ આવશે અને તેની અસર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કમોસમી વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં પણ હલચલ થવાની સંભાવના છે. તારીખ 16-24 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. આ પછી 6 ડિસેમ્બર સુધી ચક્રવાત થવાની શક્યતાઓ છે. તો આની સાથે જ અહેવાલો મુજબ તેમણે વર્ષ 2024માં ફેબ્રુઆરી માસ દરમિયાન પણ પશ્ચિમ વિક્ષોભની અસર થવાની શક્યતાઓ કરી હતી. તેમજ 24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેશે. પશ્ચિમ વિક્ષોભના કારણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠા થવાની પણ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.